વિજેલ પર પરીક્ષામાં ન્યાય ન મળતા ઉમેદવારે લોહી વહેડાવ્યું. આવેદનપત્ર પાઠવી અને ન્યાય તાત્કાલિક મળે તેવી માંગ કરી. મારું નામ શંકરભાઈ મકવાણા છે. આજરોજ ડેપ્યુટી કલેક્ટર મારફત સાહેબ થ્રુ મેં મુખ્યમંત્રી સાહેબને લોહીથી આવેદન આપ્યું છે. આવેદન આપવાનું કારણ એ છે કે જેટકો દ્વારા વિજ હેલ્પર ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જે પરીક્ષા લેવાયેલ હતી એમાં વિવિધ જગ્યાએ પોલ ટેસ્ટનું આયોજન થયેલ હતું અને એમાં નિયમોનું ઉલ્લંઘન થયેલ હતું. તમામ જગ્યાએ પોલ ટેસ્ટમાં ક્લેમ ઉપર હાથ અડાડેલ હતો. જુનાગઢ જિલ્લામાં પગ મુકાવીને અન્યાય થયો હતો. આને વારંવાર મેં રજૂઆત જેટકોને કરેલ હતી પણ ન સાંભળતા મેં રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરેલ હતી અને ત્યારબાદ જેટકોનું તંત્ર જાગી મિટિંગ બોલાવીને તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ બાદ બહાર આવ્યું કે હાજર અધિકારીઓએ મનગણત ઘરની ધોરાજી ચલાવીને પોલ ટેસ્ટ કરેલ હતો અને આ નિયમ વિરુદ્ધ છે. આ રિપોર્ટ ઉચ્ચકક્ષાએ સોંપી પણ દીધો છે છતાં પણ કોઈ નિર્ણય આવ્યો નથી. ભરતી પ્રક્રિયાને એક વર્ષ થઈ ગયું છે. ઉમેદવારો તૈયારી કરતા હતા એના એક વર્ષ થઈ ગયું છે. મેં રજૂઆત પોતાડી એના 2 મહિના થઈ ગયા છે અને નિર્ણય કેમ લેતા નથી. અંતે મેં હારી થાકીને આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મારફત મેં મુખ્યમંત્રી પાસે લોહીથી આવેદન આપી અને ન્યાયની માંગણી કરી છે કે અમને તાત્કાલિક ધોરણે ન્યાય આપવામાં આવે.